રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટ ગામના લોકો દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી, તેમજ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ના ઉમરકોટ ગામે 150 થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 1-8 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ પણ ગરીબ વર્ગના બાળકો છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના અભાવના કારણે અભ્યાસ ક્ષેત્રે પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તેમજ વાલીઓ દ્વારા અને સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. તેમજ 150 વિદ્યાર્થીઓ માટે કુલ 7 શિક્ષકોની જરૂરિયાત હોય છે, પરંતુ ઘણા સમયથી માત્ર 3 શિક્ષકો 150 વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. એમાં એક પ્રિન્સિપાલ સાહેબ અને એક રિલીવર છે, જેથી ઉમરકોટના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ઘણી તકલીફો પડે છે અને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય એવું લાગી રહ્યું છે. ગામના વિદ્યાર્થીઓનું પાયાનું ભણતર કાચું રહી જાય ત્યારે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને તાલુકાના TDOને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આગામી તારીખ 16/12/2019 રોજ સુધી યોગ્ય વિદ્યાર્થીઓ માટે નવા શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તારીખ 17/12/2019 રોજ સવારથી ધોરાજીથી જામનગર હાઈવે રોડ વેગડી ચક્કાજામ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જ્યાં ઉમરકોટ ગામના પરિવારજનોને પોતાના બાળકોને સારા ભણતર અર્થે શાળાએ મોકલે છે, પણ સરકાર તંત્ર દ્વારા ફક્ત બણગાં ફૂંકે છે, પણ વાસ્તવમાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.